أعوذ بالله السميع العليم العظيم من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم آج شب جمعة છે مغفرتની રાત છે دعا માંગવાની રાત છે આજે આપણા ગુનાઓની માફીની دعا છે કે આપણે અલ્લાહ બધા ગુનાઓ માફ કરી આપે કબીરા સગીરા એ જ પ્રમાણે મરહૂમીન માટે દુઆ કરવાની છે આજે આપણે એક મૈયતને દફન કરીને આવ્યા પણ એ ભૂલી ન જવું જોઈએ કે કાલે આપણો વારો છે આજે એની તલકીન પડ્યા કાલે આપણી કોઈ તલકીન પડશે તલકીન એ છે એના માટે નથી સૂતો છે આપણા માટે છે જે બધે સાંભળી રહ્યા છે એ કાંઈ વિચાર કરીએ કે કાલે મને પણ આવું જ થવાનું છે એટલે કહે છે કે નમાઝ પઢી લ્યો એ પહેલાં કે તમારી નમાઝ પઢવામાં આવે ભલે અહીંયા ન દેખાતો હોય પણ જ્યારે મરી જશે ત્યારે એનો જનાજો અહીંયા રાખવામાં આવશે કિબલો ગોતો ને ફલાણું ગોતો ને આ ગોતો ને એ કોઈ દેખાતો નહોતો અને પછી આલિમ પડશે કે એને હું સારું સિવાય કાંઈ જાણતો જ નથી નથી જાણતો ને કે જોયો તો નહોતો એને સારું જોઈ ને તો આ કહેવા માટે કે શબે જુમ્મા ખરેખર મગફિરતની રાત છે દુઆની રાત છે તમે ગુનાઓની તોબાની માંગો એટલે તો આ દુઆએ કોમેલ ફકર રિવાજ નથી કે આપણે પડીએ પણ દુઆએ કોમેલ એ છે કે આપણે એને સમજીને પડીએ સમજીને કે ઇમામ કેવી રીતે એમાં દુઆ કરે છે ને માંગે છે કેવી રીતે આપણે એમાં પડીએ છીએ યા રબ્બી કેટલી ફેર પડ્યું એમાં આવે છે યા કરીમો યા કરીમો યા કરીમ આપણે પુકારીએ છીએ ને કે એ નથી સંભળાતું હું રાખ યા કરીમો યા કરીમ પડીએ છીએ આપણે એ માટે કે અલ્લાહ કરીમ છે અહીંયા લખેલું છે કરીમ છે એટલે નોબલ છે બુઝુર્ગ છે બહુ એહતરામને લાયક છે દીન્ય છે કરીમનો એક બીજો અર્થ થાય છે કે બહુ ત્રેજન્ય રહે બહુ સખી સખી તો ઇન્સાન હોય છે સખીઓનો સખી એનો કોઈ શબ્દ નથી ગુજરાતીમાં એ માણસો કહે છે ગુજરાતીમાં પડો પણ એનો અર્થ કેમ થાય કરીમનો કોઈ થતો નથી કરીમ જ પડીએ છીએ ને એ કરીમ નામ હતું ઇમામે હસન અલી સલામનું ઇમામ હસન અલી સલામની શહાદતની તારીખ હતી ને પણ આજે એવી રીતે થઈ ન શક્યું મોકો એવો નહોતો ઇમામે હસન અલી સલામનો જિકર ઓછો થાય છે બસ 15 શાબાન 15 માય રમઝાનમાં થાય વિલાદત છે ત્યારે યા તો એની શહાદત આવે ત્યારે પછી આપણે ઓળખતા નથી ઇમામે હસન અલી સલામનો કેટલો મર્તબો છે ઇસ્લામની અંદરમાં આપણી ત્યાં જ નહીં પણ સુન્નીઓની ત્યાં પણ એ તમને કહી દઉં કે સુન્નીઓ કેટલી એની ઇજ્જત કરે છે કોઈ એવો નથી કે આ પંચતનમાંથી જે ઇમામ હસન છે એની ઇજ્જત ન હોય સૈયદ શબાબ અલીલ જન્ના કે જન્નતના જન્નતવાસીઓના જવાનોના સરદાર છે એ છે કે ઇમામે હસન રસૂલનો ઉપલો ભાગ છે ઇમામ હુસેન એક નીચેનો ભાગ છે એટલે રસૂલ પૂરા નથી જો એક જ હોય તો પૂરા નથી એ બે આવે ત્યારે રસૂલ આખો પૂરા થાય છે રસૂલને કરવા માટે હસન અને હુસેન બે જોઈએ અને બે સાથે મોટા થયા ઇમામ અલીના ખોળામાં રસૂલના ખોળામાં જનાબે ફાતેમાના ગોદમાં સાથે મોટા થયા સાથે રહીમાં અને કરબલાની અંદરમાં ઇમામ હુસેન અલી ઇસ્લામના 3 દીકરા હતા ઇમામ ઝૈનુલ આબેદીન જનાબી અલી અકબર હઝરતે અલી અસગર એ જ પ્રમાણે ઇમામ હસનના 3 દીકરા હતા એક કાસિમ હતા એક અબ્દુલ્લાહ હતા અને એક હસન એ મુસન્ના હતા જેનો જિકર ઓછો થાય છે આ બે શહીદ થઈ ગયા હસન એ મુસન્ના જીવતા રહ્યા અહીંયા પણ બે શહીદ થયા એક જીવતો રહ્યો તમે જોઈ ને એ ગાલીતે હઝરત અલી અકબરને તલવાર યા બરસીથી મારવામાં આવ્યા અલી અસગરને તીરથી તો અહીંયા હઝરત કાસિમને તલવારથી અને અબ્દુલ્લાને તીરથી વાહ એક દીકરો બાકી રહ્યો અહીંયા એક દીકરો રહ્યો હસન એ મોસન્નાની શાદી થઈ હઝરત ઇમામ હુસેન અલી ઇસ્લામ દીકરી સાથે એનાથી ઔલાદ ફેલાણી ઇમામ હસનની ઔલાદ હંમેશા ઇમામે હુસેન ઉપર કુરબાન થઈ છે કરબલામાં તો કુરબાન થઈ એ પછી બધા ઇમામો તો ઇમામ હુસેન અલી ઇસ્લામની ઔલાદમાંથી હતા ને ઇમામ હુસેનની ઔલાદમાંથી હતા ઇમામ હસનની ઔલાદમાં જ નથી તો ઇમામ હસનની ઔલાદ હંમેશા ઇમામ હુસેનની ઔલાદ ઉપર પોતાની જાનને કુરબાન કરી છે કોઈ એવો વખત ન હતો
કે ઇમામ હસન અલી ઇસ્લામની ઓલાદે પોતાની જાન ન આપી હોય બલકે એમ સમજો કે બની અબ્બાસીઓ ને બની ઉમૈયા ઈદ નોતા કરતા ઈદ નોતા કરતા જ્યાં સુધી કે ઇમામ હસન અલી ઇસ્લામના ઓલાદમાંથી અથવા તો કોઈ પણ સાદાતનું માથું સામે ન આવે ત્યાં સુધી નાસ્તો ન થતો હતો આ તારીખ છે ઇતિહાસ છે હિસ્ટોર છે કંઈ આપણે બનાવતા નથી આ છે ઇમામ હસન અલી ઇસ્લામની કુરબાની એની ઓલાદની કુરબાની ઇમામ હુસૈન અલી ઇસ્લામ ઉપર ઇમામ હસન અલી ઇસ્લામે જે કુરબાની આપી છે અજોડ છે ઇમામ હસનની ઉપર જે દુઃખ થયું છે ઇમામ હુસૈન ઉપર પણ નથી થયું એક દુઃખ એવું છે કે ઇમામ હસનને થયું છે ઇમામ હુસૈનને નથી થયું ઇમામ હુસૈનની ઘરમાં સુખી હતા એને કોઈ દુઃખ ન હતું ઘરની અંદરમાં ઇમામે હસનને કોણે ઝેર આપ્યું એની ઘરવાળીએ ઝેર આપ્યું એની પોતાની સગી બીબીએ ઝેર આપ્યું માણસ ઘરમાં બહારથી ઘરે આવે તો પોતાનો દુઃખ બયાન કરે પણ કેને બયાન કરે કે આ તો ઝાલિમ છે આ તો કાતિલ છે બે ઇમામ આપણને મળે છે આપણી ત્યાં એક આ બીજા ઇમામ અને એક નવા ઇમામ કે જેની એની ઘરવાળી હોય લોકોને ઝેર આપીને શહીદ કરી આ ઇમામ હસન અલી સલામનો મરતબો પહેલી સમજીએ અને પછી આપણી આંખને ભીની કરીએ હું ચાહું છું કે તમારી આંખને તમે રોડાવો આંસુઓ સારો આપણે આ દુઆ એક ઓમેલની અંદરમાં એમ કહે છે કે તમે રડો રડો દુઆ રડી રડીને માંગલો કાકલુદી કરો કરગરો આપણા ઉપર કંઈ મુસીબત હોય તો ક્યારે રોવાનું આવે કે ના આવે પણ આ દુઆ એમ પડે છે કે કંઈ મુસીબત નથી પણ હમણાં જ કાંઈ થાય કોઈને તો હું જોઉં કે રોઈ ચકડેતરો હતો આ ઇમામે હસન અલી સલામની તમે જુઓ કે એની ફજીલત કેટલી છે એ જ્યારે મસ્જિદના બાયણામાં આમ આવતા હતા ને તો ઊભા રહી જતા હતા કહેતા યા મોહસીનો કદ અતા કલ મુસી કે અય મોહસીન એ એહસાન કરવાવાળો એ નેકીઓનો દેવાવાળો એ ગુનાઓને માફ કરવાવાળો હું તારી સામે આવ્યો છું એક ગુનેગાર છું ગુનેગાર એ તો માસૂમ હતા પવિત્ર હતા પાક હતા ઇમામ હતા ક્યાં ગુનેગાર આપણને શીખાડે છે તમે એમ દુઆ માંગો અલ્લાહ પાસે કે ક્યાં આવ્યા છો ક્યાં આ તમારું ઘર નથી આ કઈ રેસ્ટોરન્ટમાં જાઓ છો એવી રીતે નથી આ અલ્લાહનું ઘર છે પવિત્ર પગ મૂકો વિચાર કરો પહેલે કે તમે ક્યાં આવ્યા છો કેટલો નજીસ છું મારી જબાન નજીસ છે અને અલ્લાહનું નામ લે છે હું પોતે નજીસ મારા અંદરમાં ગંધ આવે છે ગંધ ગુનાઓની અને અહીંયા આવ્યો છું આ પાક પવિત્ર ઘરની અંદરમાં ઇમામ હસન શીખાડે છે કે કેમ તમે દુઆ માંગો અલ્લાહ પાસે માફ માંગો તું નહીં માફ કરે તો કોણ માફ કરશે તું મને નહીં આપે તો કોણ આપશે તારા પાસે ન માંગું તો કેના પાસે જાઉં એટલે ઇમામે સજ્જાદ કહેતા હતા ચોથા ઇમામ કે તું મને એટલા સજદા કરાવ એટલા આ બરાબર સાંભળજો આ બરાબર સાંભળજો અને કોતરી લેજો કે મને એટલા સજદા કરાવ એટલા સજદા કરાવ એટલા સજદા કરાવ કે હું જ્યારે મારી જમાતમાં જાઉં કોમની અંદરમાં જાઉં સોસાયટીની અંદરમાં જાઉં તો મને સજદો ન કરવો પડે ને એ લોકો મને સજદો ન કરાવે બીજાઓની પાસે મને ન નમાવ તું તારી સામે નમાવ ઇજ્જત એ જ આપવાવાળો છે જલીલ એ જ કરવાવાળો છે ઇમામ હસન અલી ઇસ્લામ બસ આપણે દુઆ માંગીએ કરીમો યા કરીમો યા રબ્બી અને આપણી આંખને ભીની કરીએ રડીએ અને એને સાધન બનાવીએ કે આપણા ગુનાઓને અલ્લાહ આ મસાયબના વાસ્તાથી માફ કરી આપે અઝાદારો આ અસરે ઝૈનબિયાના દિવસો આવી ગયા છે એટલે એના ઉપરથી હું પડું કે કાફેલો નીકળ્યો કરબલાથી કુફાની કુફાથી શામ જાય છે યઝીદવાસીઓ છે એ લોકોએ એમનું તું કહ્યું કેવી રીતે લઈ જાય બસ એમને જ કે બસ કાફેલો જાય છે તો જાય છે એની બધી સગવડ કહી હતી અહીંયા માણસો રાખ્યા હતા અહીંયા સોલદાર રાખ્યા હતા 500 સોલદાર હતા ચોકી ભરવાવાળા એવું ન થાય કે કોઈ ઇમામ હુસૈન અલી સલામનો દોસ્ત મોઈબ આવી અને આ માથા ઉપાડી જાય
આ બીબીઓને લઈ જાય કે આ આ તો ઇમામ હુસેનના સગા છે, એની એલ હરામ છે, એને કેમ તમે કેદ કરીને લઈ જાઓ છો? એટલો ડર હતો કે ઇમામ હુસેનના મોહિબ્બો, એના દોસ્તો, એના અઝીઝો આવીને કાંઈ હુમલો ન કરે. ત્યાં ગાર્ડ રાખ્યા હતા, ગાર્ડ, ને વચમાંથી જતો હતો કાફેલો. એક ઠેકાણે આવ્યા, એક ઠેકાણે સામના રસ્તામાં, અને એ પણ ઊભા ના રહીએ જ્યાં સુધી કે ખબર ન હોય કે અહીંયા કોઈ યઝીદનો માનીતો છે. એવું નથી કે આપણે અહીંયા ઊભા રહીએ ને આ લોકો આવી પડે, તો પેલી તપાસ કરે કે અહીંયા યઝીદનો કોઈ માનવાવાળો છે, ત્યારે ઊભા રહીએ. હોમસામાં આવે છે, હોમસાના ગામમાં, અને અહીંયા ખબર પડી કે યઝીદનો છે માનવાવાળો, એનો કિલ્લો છે, ફોર્ટરેસ છે, ત્યાં ઊભા રહીએ છીએ. અને જાણ કરે છે કે અમે આવી ગયા છીએ, ખાવાનું મોકલો, પાણી મોકલો, અઝાદારો. તો એક માણસ આવે છે, ઇબ્ને કુતૈબા, ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિ સલામને જોઈ છે, એ સમજ્યા એક મરદ છે અહીંયા. એના પાસે આવે છે, સવાલ કરે છે કે મૌલા, હું તમારા નાના રસૂલે ખુદાનો સાહાબી છું, એ વખતનો સાહાબી, તમે મને કાંઈ કહો તો હું તમારી મદદ કરું, હું તમારી સેવા કરી શકું. તો કે તારા ખિસ્સામાં પૈસા છે? એ કે હા. તો બસ અમુક રકમની તું ચાદર લઈ આવ, ચાદર, અને તું ચાદર લઈ આવ અમારા સારું કે બીબીઓના માથા ઉપર રાખો. હું તમને પૂછું, શું ચાદરની જરૂર હતી? પાણીની જરૂર હતી, આ બચ્ચાઓ તો પાણીથી પ્યાસા છે. ખાવાની જરૂર હતી કે બધી બીબીઓ ભૂખી છે? પણ ઇમામ માટે આ ચાદરમાં મોટી વાત હતી. એટલે તો કહીએ છે કે શામ 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 ત્રણ વખત બોલે છે. જ્યારે પૂછવામાં આવ્યું કે ક્યાં તમને મુસીબત પડી, કરબલામાં તો બધા એ ખતમ થઈ ગયા, કેમ મુસીબત નથી? કુફામાં મુસીબત નથી? શામ, કારણ કે જોઈ છે કે અમારી મારી ફૂઈ, મારી મા, મારી બહેનો, એ લોકો બધી બેપડદા, બધા નામહેરમ 700 મર્દોની સામે ઊભી રહે, અને હું એક ઇમામ આલે રસૂલ સૈયદ કાંઈ ન કરી શકું. એ આ દુઃખ હતું મોટું. ઇમામ ઝૈનુલ આબિદીન કહે છે કે તું ચાદર લઈ આવો. જાય છે અઝાદારો, એ ચાદર લઈને આવે છે, ચાદર લઈને આવે છે અને આપે છે ઇમામને કે તમે આ ચાદર લઈ લ્યો. ઇમામે બધી બીબીઓને આપે છે કે તમે આ ચાદર ઓઢી લ્યો. પણ અઝાદારો, સામેથી સિમર જોઈ છે કે ચાદર આવી છે માતા ઉપર. એ લોકો કેવી રીતે કરતા હતા? ચાદરને ખેંચતા નહોતા, ચાદરને ઉતારતા નહોતા, કહેતા નહોતા કે ચાદર અમને આપો. પણ એક નેઝો લઈ અણીદાર અણીદાર લોઢાવાળો લઈને આવતા હતા, એ માથામાં મારતા હતા અને ચાદરને ઉતારતા હતા. એ આઝાદારો, સોગવારો, અરે ઇમામે હસનના ગુલામો અને જનાબે ઝૈનબની કનીઝો, સાંભળો કે તે વખતે નેઝો માથા ઉપર લાગતો હતો તો એક તરફ લોહી નીકળતું હતું ને ચાદર પણ ચાલી જતી હતી. આઝાદારો, આવી રીતે આ લોકો કરતા. તો ઇમામે ઝૈનુલ આબિદીન કહે છે ને કે બીજા કંઈ થોડાક પૈસા બાકી રહ્યા છે, ગરીબને કોતેમાં પૈસા હોય તો આ લોકોને તું પૈસા દઈ દે, અને પૈસા આપીને એ લોકોને માંગણી કર કે આ માથાઓ જે અમારા સામે છે, અમારા મઝલુમોના જે સર છે નેઝા ઉપર, એને એ લોકો જઈ લઈ જાય, દૂર લઈ જાય, એટલે માણસો એને જોવા લાગે, એ લોકોની નજર વાં જાય, મારી ફૂયો, મારી મા, મારી બહેનો, અમારી દીદીઓ ઉપર એ લોકોની નજર ન પડે. જો ઇમામ કેવો બંદોબસ્ત કરે છે, અમુક માણસો ગયા, અમુક માણસો ન ગયા. પછી શું થયું કે એક માણસ નીચેથી પાણો લીધો, પથ્થર લે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામનું માથું હતું, એ માથા ઉપર ગા કરે છે, માથામાંથી ખૂન, તાજું લોહી પડે છે, તાજું લોહી ટપકે છે. અઝાદારો, બસ તમે રડી લ્યો, આંસુઓ સારી લ્યો, જનાબે ફાતેમા ઝેરાને પુરસો આપી દો, ઇમામે અલી અને હઝરત રસૂલને પુરસો આપો. અરે માથામાં પથ્થર લાગ્યો, લોહી ટપકવા લાગ્યો, તો શું થયું કે આ ઇબ્ને કુતૈબાએ પોતાની તલવાર કાઢી, તલવાર કાઢી કે હમણાં તું લડું, આ લોકોને માથા કાપી નાખો. ઇમામે ઝૈનુલ આબિદીન ઇસ્લામને રોકે છે કે તું સબર કર, સબર કર. છેલ્લા શબ્દો હતા ઇમામના કે અરે તું તો એક જ પથ્થર જોયો છે અને તું આટલો ગુસ્સો આવી ગયો, તલવાર કાઢીને લડવા લાગ્યો, અમે તો કરબલાથી કુફા, અરે
અરે કુફાતી સાબ કેટલા પથ્થરો ખાધા છે કેટલા નેઝાઓના ગા ખાધા છે કે અમારા વાંસાઓ જખમી થઈ ગયા અમારા બચ્ચાઓએ તમાચા ખાધા છે અલ્લા લાનતુલ્લાહી અલલ કૌમિઝ ઝાલિમીન વસયલમુલ્લઝીન ઝલમુ યનકલબીન યનકલબૂન બસ એક દુઆ કરીએ આપણે આપણા બધાય માટે મરહૂમો માટે અલ્લાહ મરહૂમોને બક્ષી આપે આપણા પણ નાના મોટા ગુનાઓને માફ કરી આપે તમારા આંસુઓનો વાસ્તો કે આ આઝાદારીને અલ્લાહ કબૂલ કરે અને જે હાજતમંદ આવ્યા છે અને જે ઘેર હાજર હોય દરેકની હાજતને અલ્લાહ કબૂલ કરે જે કોઈ બીમાર હોય જેના માટે માંગણી કરવામાં આવે છે અથવા કોઈ બોલતા ન હોય દરેક બીમારને અહીંયા હોય ઘરે હોય રૂહાની બીમારી હોય કે જિસ્માની બીમારી હોય દરેક બીમારીમાંથી અલ્લાહ આપણને શિફા આપે આપણા રોજગાર ધંધાની અંદર બરકત આપે આપણા જેટલા ખરા કામ બગડી ગયા હોય બગડેલા કામને અલ્લાહ સુધારી આપે જે લોકો ઝિયારતમાં જઈ રહ્યા છે અથવા પછીની ઉમેદ રાખતા હોય દરેકની ઉમેદને અલ્લાહ પૂરી કરે અને ઇમામે જમાનાને જલી જલી જરૂર ફરમાવે એના મદદગાર અનસારોની અંદર આપણને સામિલ કરે આપણા અમાલો ખાસ કરીને સભ્ય જુમાની ખિદમતમાં જાય તો કબૂલ થાય અને ઇમામ જો આપણા ગુનાહો જોઈ તો એની માફીની તલબગાર થાય અલ્લાહ પાસે ખુદા માફી માંગે અને આપણા નેકીઓ ઇબાદતને જોઈને આપણા માટે એના પણ દુઆ કરે કે અલ્લાહ ઇબાદતને કબૂલ કરે બસ બધા મરૂમીનને યાદ કરીને એક વખત અલહમદ ત્રણ વખત સૂરે કુલ અલ્લાહ પઢીએ અને બક્ષી આપીએ બિસ્મિલ્લાહ રહમાન રહીમ અલહમદુલિલ્લાહ اللهم صل على محمد وآل محمد بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما سبحان ربك رب العزة عما يصفون وسلام على المرسلين والحمد لله رب العالمين